આ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જે જામકંડોળાની બાજુમાં સસાપર ગામ છે ત્યાં આવેલું છે. ત્યાં લોકો દૂર દૂરથી હરસ મસા, હાથ પગ અને માથું વગેરેના દુખાવા માટે અહીં માઇન્તો લઈને આવે છે. ત્યાં શરૂઆતમાં બાપુ આરતી પૂરી થાય સવારમાં, એટલે નીચે બેઠાડી અને શાહ આપે છે, અને શાહ પી અને બધાને પછી જે પ્રમાણે તકલીફ હોય તે પ્રમાણે કહે છે કે જે પહેલાં આવ્યા હોય તે આગળ આવી જાઓ, જે પહેલાં આવ્યા હોય તેને જેને હરસ મસા હોય તેને સવા મહિના સુધી માવો સોપારી ખાવાની બાધા રાખવાની, ન ખાવાની બાધા રાખવાની હોય છે. અને જે કોઈને હાથ પગ અને માથું દુખતું હોય તેને જે કોઈ પણ પ્રિય વસ્તુ ખાવાની હોય તે સવા મહિનાની ટેકી રાખવાની હોય, એટલે કે સવા મહિના સુધી ન ખાવાનું. તે દાખલા તરીકે જલેબી હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય, મીઠાઈ હોય કે બીજું કોઈ પણ ખાવાનું, જે આપણે વાલું લાગતું હોય તે સવા મહિના સુધી ન ખાવાની બાધા રાખવાની હોય છે. સવા મહિના પછી ટેકી પૂરી થાય એટલે ખાઈએ તો ચાલે. તો આવી રીતનું આ હરસિદ્ધિ માતાનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અહીં, જે હરસ મસા, હાથ પગ અને માથાના દુખાવા માટે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અને બાધા પણ રાખે છે. અને અહીં જે કોઈ પણ બાધા રાખે છે તેને 100 એ 100% સુધી ફેર પડી જાય છે, અને લગભગ તો અઠવાડિયાની અંદર જ 50% જેટલો ફેર પડી જાય છે, જેથી કરી. અને વધુ ને વધુ આ વિડીયો શેર કરો, જેથી કરીને જે કોઈ પણ હરસ મસા, હાથ પગ અને માથાના દુખાવાથી જે કોઈ પણ પીડાતા હોય તેવા બધાને ઉપયોગી થાય લોકોને. જય હરસિદ્ધિ માતા. ॐ ह्रीं हरसिद्धये नमः.